अमदावादना मनपाना कांग्रेसना 10 कोर्पोरेटर्सना राजीनामा 10 कांग्रेसना कोर्पोरेटर्से कांग्रेसमांथी राजीनामा आप्या छे। कांग्रेस नेता सीजे चावड़ाए आ मुद्दे प्रतिक्रिया आपी कहूं के पार्टीए मने अने नरेश रावल ने निरीक्षक तरीके निम्या छे, आगामी समय में निर्णय लेवामां आवशे। साथे पण कहूं राजीनामा आप्या तेवी कोई बात नथी। हजु कोई नाम नक्की थयुं नथी अने कोईने मेंडेट पण आपवामां आव्यो नथी। एक लोकशाही प्रक्रियाना भागरूपे तमाम कोर्पोरेटरोने सांभळवामां आवेला छे अने अमदावाद शहेरना नेताओनी वात पण पक्षे सांभळी छे अने पक्षे हवे एकाद बे दिवसमां कदाच निर्णय ले पण खरा, कारण के लोकशाहीमां जग्या खाली राखवी हिसाब नथी। पण एवुं कोई नाम हजी नक्की थयुं नथी, पण एक चोक्कस कहूं के फॉर्म्युला पण नक्की थई छे અને તમામ જે કેપેબલ માણસો છે એને વારાફરતી પક્ષના નેતા બનાવવામાં આવશે। અગાઉ પણ વાત થઈ હતી, દર એક વર્ષે કે દોઢ વર્ષે જ્યારે મહિલા મેયર બેઠા છે ત્યારે અને જ્યારે અત્યારે મેયર બેઠા છે ત્યારે એ બધું જ વિચારણામાં લઈ અને તમામ કેપેબલ માણસો જે અનુભવી માણસો છે જે પક્ષનો વિચારધારા વધુ મજબૂત રીતે મૂકી શકશે એને ચોક્કસપણે નક્કી કરવામાં આવશે અને એવું કોઈ નામ હજુ સુધી નક્કી થયું નથી। ના, એવી પક્ષમાં 24 કોર્પોરેટરને સાંભળવામાં આવ્યા છે, વ્યક્તિગત પણ સાંભળવામાં આવ્યા છે અને ગ્રુપમાં પણ સાંભળવામાં આવ્યા છે। કોઈપણ કોર્પોરેટર, કોઈપણ પુરુષ કોર્પોરેટર માટે કોઈપણ મહિલાની આવી ફરિયાદ નથી। હું અને નરેશભાઈ રાવલ બંને જણા અમદાવાદ શહેરમાં વિપક્ષના નેતા નક્કી કરવા માટે પાર્ટીએ અમને બંનેને નિરીક્ષક તરીકે મૂક્યા છે। દસેક દિવસ પહેલા આપને જો ખબર હોય તો શહેર કોંગ્રેસની ઓફિસમાં બેસીને વ્યક્તિગત રીતે તમામ કોર્પોરેટરને સાંભળવામાં આવ્યા છે અને તમામ કોર્પોરેટરે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે પણ રજૂઆત કરી છે। અમને નિરીક્ષકોને જ રજૂઆત કરી છે એવું નહીં, પક્ષના મોવડી મંડળને પણ રજૂઆત કરી છે અને રાજસ્થાનથી આવેલા આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે ઓબ્ઝર્વર છે એમને પણ રજૂઆત કરી છે અને એ પછી પણ પાર્ટીના પ્રમુખ અને નિરીક્ષકો અમારા દ્વારા વારાફરતી એક પછી એક અને નેતાઓ સાથે પણ પરામર્શ કરવામાં આવેલ છે અને નિર્ણય હજુ લેવામાં આવશે ટૂંક સમયમાં। હાલ કોઈ વાત છે નહીં અને કોઈ વાર રાજીનામું આપવાની વાત નથી। પાર્ટીએ મેન્ડેટ ના આપ્યો હોય, પક્ષના નેતા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે મેન્ડેટ ના આપ્યો હોય ત્યાં સુધી ચૂંટાયેલા તમામ કોર્પોરેટરને પોતાનો દાવો કરવાનો અધિકાર છે અને કોંગ્રેસ પાર્ટીમાં ઉપરથી ઠોકી બેસાડવામાં આવતું નથી, તમામને સાંભળીને જ નિર્ણય લેતા હોઈએ છીએ। ભલે એક વર્ષનો વિલંબ થયો તો થાય, પરંતુ તમામને સાંભળ્યા પછી જ પાર્ટી નિર્ણય લેતી હોય છે અને એ સાંભળવાની પ્રક્રિયા પૂરી થયેલી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં પણ આવશે। કોઈ રાજીનામા આપ્યા નથી અને રાજીનામા મૂક્યા પણ નથી। તમને નેક્સ્ટ વીકમાં એનો નિર્ણય આવી જશે। કોર્પોરેટરો વિપક્ષના નેતા જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી પોતાની વાત રજૂ કરવા માટે ઓબ્ઝર્વર પાસે આવે, ઓબ્ઝર્વર પાસે વાત પૂરી થાય એટલે લોકો ત્યાં સુધી જાય, પક્ષના નેતા પ્રદેશ પ્રમુખ સુધી જાય અને ઓબ્ઝર્વર રાજસ્થાનથી આવે તો એમની પાસે પણ જાય, જવાનો લોકશાહી બધાને હક છે અને પોતાની રજૂઆત કરી શકે છે। એટલે જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી રજૂઆતો થવાની એમ થયા કરે, કોઈ પણ કોઈ રાજીનામા નથી, બિલકુલ શાંતિથી ઉકેલવામાં આવશે અને કોઈ રાજીનામા પડવાના નથી। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે, કારણ કે અમદાવાદ મનપાના કોંગ્રેસના 10 કોર્પોરેટર્સના રાજીનામા 10 કોંગ્રેસના કોર્પોરેટર્સે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે। કોંગ્રેસ નેતા સીજે ચાવડાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું આવી કોઈ ઘટના નથી બની, કોઈએ રાજીનામા નથી આપ્યા।